પાડીના આશ્રમિક વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ ગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા 162 કૃતિઓ રજૂ કરાઈ હતી. બાળકો દ્વારા સમાજ ઉપયોગી સિદ્ધાંતો અને નવા નવા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 5 કૃતિઓ તાલુકા કક્ષાએ લઈ જવા આપશે. પારડી સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 162 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય વિષય જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપયોગ વિના વિષયમાં સાથે કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંસાધન વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાપન, ગણિતનિક નમૂના નિર્માણક જેવા વિષયો હેઠળ વિદ્યાર્થીઓએ અદ્ભુત વિજ્ઞાનના નમૂનાઓ રજૂ કર્યા હતા. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય મનોજભાઈ પટેલે વિદ્યાર્થીઓમાં રહેલી બાળ પ્રતિભાને જાગૃત કરી હતી. જીવનના પડકારોનો સામનો વૈજ્ઞાનિક ઢબે કરવા તેમજ શૈક્ષણિક ગણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને 162 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. બાળકો દ્વારા સમાજ ઉપયોગી સિદ્ધાંતો અને નવા નવા પ્રોજેક્ટો પણ બનાવવામાં આવ્યા હતા. સમાજના પ્રશ્નોને આ સાયન્સ ફેરથી ઉકેલ લાવવાનો પ્રયત્ન પણ કરાયો હતો. આજની મુશ્કેલીઓને લઈને બાળકોએ એવી પ્રવૃત્તિઓ રજૂ કરી હતી કે જે આપણે વિચારી પણ નથી શકતા. તેમજ આ સાયન્સ ફેરથી બાળકોમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવી શકાય છે, જેમાં બાળકોએ ખૂબ મહેનત કરી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થી, શિક્ષકો તેમજ શાળાના સ્ટાફના મહેનત થકી આ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળો વાલીઓએ પ્રદર્શન જોઈને વિદ્યાર્થી તેમજ શાળાનો ઉત્સાહ વધાર્યો હતો. આ કૃતિઓમાં 5 જેટલી કૃતિઓ તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે અને તાલુકા કક્ષાએથી પણ આગળ લઈ જવાનો પ્રયત્ન રહેશે એવું હોવાનું આશ્રમિક વિદ્યાલયના આચાર્ય મનોજ પટેલે જણાવ્યું હતું. અમે 2 વર્ષથી અમારા સ્કૂલ શરૂ થયા છે અને પ્રથમ વર્ષે અમે સાયન્સ ફેરમાં ભાગ લીધો હતો, પણ અમે સફળતા ન મળી. ત્યારબાદ બીજા વર્ષે અમે નેશનલ લેવલ સુધીની સિદ્ધિ મેળવી છે. એને અનુસંધાનમાં અમે આજે 15 દિવસથી સતત સાયન્સ ફેરની તૈયારીમાં લાગી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ પણ એમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. તેમજ અમે 162 કૃતિઓ છોકરાઓએ બનાવી છે, તે અમારા માટે ખૂબ જ મોટી સિદ્ધિ છે અને જેનું પ્રદર્શન આજે અમે રાખ્યું છે. સાયન્સ ફેરની અંદર આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળા અશ્વમેધ વિદ્યાલય એ પણ શાળાની અંદર શાળા લેવલનો સાયન્સ ફેરનું આયોજન કર્યું છે, જેમાં 161 જેટલી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી છે, જે આપણે વિડીયો દ્વારા પણ જોઈ શકશો. ઉપરાંત બાળકો દ્વારા એમાં નાવીન્યતા તેમજ ખૂબ જ સરસ રીતે સમાજ ઉપયોગી સિદ્ધાંતો અથવા તો આપણે કહી શકીએ આઈડિયાઝનો ઉપયોગ કરી નવા નવા પ્રોજેક્ટ બનાવેલા છે. આજના પ્રોબ્લેમ્સને ધ્યાનમાં લઈ છોકરાઓએ એવી એવી કૃતિ રજૂ કરી છે કે જે આપણે વિચારી શકતા નથી, તેમજ જે વિચાર આપણા મનમાં ના આવે તે નાના બાળકના મનમાં આવે. આપણા સમાજનો જે પ્રશ્ન છે એનો ઉકેલ આ સાયન્સ ફેર લાવવા માટે અમે પ્રયત્ન કર્યો છે, જેમાં બાળકોએ ખૂબ મહેનત કરી અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો, તેમના ઇન્ચાર્જ શિક્ષકો અને શાળાનો તમામ સ્ટાફ આની પાછળ ખૂબ મહેનત કરી અને આજે એ સાયન્સ ફેરનું આયોજન કર્યું અને અમે 161 જેટલી કૃતિઓ આજે રજૂ કરવાના છીએ. બ્યુરો રિપોર્ટ, સ્કાય સમય ન્યૂઝ, પારડી.